ની પૂજાઓ વડે ભવ સાગર ને તરવાનું છે, એટલે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એક ખભા ઉપર જ્ઞાન છે અને બીજા ખભા ઉપર ક્રિયા છે. જ્ઞાન અને ક્રિયા બંનેનો સમન્વય થાય તો મોક્ષની પ્રાપ્તિ થાય. સોફા પર બેસીને માત્ર વાતો કરવામાં આવે અને ક્રિયા કરવામાં ન આવે તો મોક્ષ ન થાય. તીર્થંકર પરમાત્મા પોતે જન્મતાની સાથે ત્રણ જ્ઞાનના ધણી સંયમ લેતાની સાથે જ દેવ દુષ્ય જ્યારે દેવોએ ખભા ઉપર મૂક્યું ત્યારે ચોથું મન પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. અને એ પછી તીર્થંકર પરમાત્મા પોતે તપ ધર્મનું આચરણ કરે છે. તપસ્યા દ્વારા નિકાચિતમાં નિકાચિત જે કર્મો છે એ તૂટી જાય છે. કરેલા કર્મો ભોગવવા પડે છે એ રાજમાર્ગનું મેઇન સૂત્ર. પણ કોઈ પણ કાયદો હોય એની અંદર અપવાદ હોય તો કે અપવાદ શું છે કે જે પુણ્યશાળી આત્મા પોતાનું આત્મબળ ફોરવીને પોતાનું વીર્ય એટલે કે શક્તિ ફોરવીને તપશ્ચર્યા કરે છે એના નિકાચિતમાં નિકાચિત કર્મો પણ તૂટી જાય છે. તીર્થંકર પરમાત્મા આ ભવની અંદર મોક્ષે જવાના નક્કી છે તો પછી એમણે તપ કરવાની જરૂર ખરી? તમે મોક્ષે જવાના તો કીધું કે ભવ્યત્વની છાપ તમારા ઉપર લાગી ગઈ, પાલી તળાવને દર્શન કરી આવ્યા, તીર્થંકરના હાથનું વસ્તીદાન તમે લીધું હશે એટલે ભવ્ય. અને જેને પોતાની જાત માટે સવાલ ઉત્પન્ન થાય કે હું ભવ્ય છું કે અભવ્ય, એટલે એ સમજવાનું કે નિયમા ભવ્ય ભવ્યપણાની ત્રણ આ પરીક્ષા, ત્રણ આ પ્રમાણ. એક તો પાયતાળાની યાત્રા, તીર્થંકરના હાથનું વસ્તીદાન લીધું હોય, અને ત્રીજા નંબરમાં પોતે પોતાની જાતને સવાલ પૂછે કે હું ભવ્ય છું કે અભવ્ય છું, તો એ નિયમા ભવ્ય છે, મોક્ષે જવાની લાયકાત વાળો જીવ છે. હવે બીજની અંદર શક્તિ રહેલી છે પરંતુ એ બીજ કોઠારમાં રહેલું છે, ખેતરમાં નથી રહેલું. એ બીજને જ્યારે વાવણીનો સમય હોય, અષાઢી બીજે આકાશની અંદર વીજળીના ચમકારા થાય એટલે ખેડૂત વાવણી કરવા માટે થનગનતો હોય કે હવે મારે આ બીજની વાવણી કરવાની છે અને દશેરાના દિવસે મારે કાપણી કરવાની છે. 4 મહિનાની અંદર બધું ઉગી જશે. તમારી અંદર પણ થનગનાટ ચાલુ થઈ ગયો છે. કેટલા નામ આવ્યા છે? 20-11 માં 22 નામ આવ્યા ને, 40 નામ થઈ જશે. કેટલા? મેં ધારણા સંકલ્પ મારા મનની અંદર તો 40-41 અંદર થનગનાટ શરૂ થઈ ગયો છે. કાલે પહેલો દિવસ હતો નામ લખાવવામાં. જો હું વર્ષી તપ નથી કરી શકતો, હું ચોમાસી તપ નથી કરી શકતો, હું દોઢ માસી તપ નથી કરી શકતો, પણ મારું ગંતવ્ય સ્થાન કે મારે માંડવ્ય ક્ષેત્રમાં જવું છે અને મને જે અવસ્થા અત્યારે મળી છે એ અવસ્થા યુવા અવસ્થા નથી, હવે મારી ઉત્તરતી અવસ્થા છે, તો ઉત્તરતી અવસ્થાની અંદર મારે જેટલું થાય એટલું મારે કરી લેવું છે, મારે પરભવનું ભાથું બાંધી લેવું છે. એ ત્રણ સખી છે, એ ત્રણે ત્રણ સખી માતા ઉપર બેડું મૂકી અને પાણી ભરવા માટે જઈ રહી છે. એમાં આગળ બ્રાહ્મણની પત્ની છે, વચ્ચે રાજપૂતની પત્ની છે, અને પાછળ છે વાણિયાની પત્ની છે. એ બેડું માતા ઉપર મૂકી અને પાણી ભરવા માટે જાય છે. ઝાડની નીચે એક બાવાજી બેઠા છે,
અને બાવાજી મંત્ર બોલી રહેલા છે, અગલી ભી અચ્છી પિછલી ભી અચ્છી બિજલી કો જૂતે સે માર, અગલી ભી અચ્છી પિછલી ભી અચ્છી ઓર બિજલી કો જૂતે સે માર। અને આ પેલી રતુતાણી એ સાંભળ્યો કે આગળ પેલી બામણ વાળી પાછળ વાણિયા ની અને વચમાં હું મે બાવાનું હું બગાડ્યું છે કે બિજલી કો જૂતે સે માર, એટલે તો પાણી ભરીને ઘેર આવી બેડું મૂક્યો અને ખાટલા પર સોળ તાણીને સૂતી, રોટલા પાણી ટીપીને કઈ બનાયા નહીં। પેલો રતપુર મધ્યાહન વેળા ભોજન વેળા થઈને આવ્યો ઘેર કે કેમ સૂતા છો, અરે કે આજે રોટલા નહીં ગળાય કે પેલા બાવાએ જે કીધું છે ને પેલા એનો જવાબ લાવો, આજે ઘરમાં રસોઈ નહીં બને, ગૃહમંત્રી નો ઓર્ડર થઈ જાય ને, આજે ફેશન ચાલી છે કે રવિવારે બહાર ખાવા જવાનું છું, હું રવિવાર છે ને એટલે હું બનાવવાની નથી, આજે બહાર ખાવા જવાનું છે। એટલે કે શું થયું પણ, અરે પણ કે મેં કઈ બગાડ્યું નથી, અને કે છે કે બિજલી કો જૂતે સે માર, મને મારવાનો અધિકાર કોનો છે, મારા ધણી નો જે બીજા કોઈ કોઈ અધિકાર નથી, એ સેનો બોલે કે બિજલી કો જૂતે સે માર કે ચલ કે તું શાંતિ રાખે। રતુ તો બહાર નીકળે તલવાર લઈ નીકળે છું, તલવાર લીધી અહીંયા ભરાઈ દીધી કે ચલ કે તું મારી જોડે કે કોણ છે કે તને કોણે કીધું મને બતાવી દો, હવે આ તો તલવાર લઈ નીકળ્યો છે બરાબર ને, હું થાય અને એમાંય ચાવી મારી છે બરોબર બરાબર ને ઘરવાળાએ, એટલે કે આ ઝાડ નીચે પેલા બાવાજી બેઠા છે ને કે આ એ બાવાજી છે, બાવાજી ને તો કઈ ખબર જ નથી પ્રોગ્રામ ની, એ તો બિચારા બાવાજી એ એમના ગુરુએ જે મંત્ર આપ્યો હતો ને એ મંત્ર નું સ્મરણ કરતા હતા કે બેટા હું તને આ ગુરુ મંત્ર આપું છું, હું તને આ ગુરુ મંત્ર આપું છું અને એનું તારે સ્મરણ કરવાનું છે। એટલે દૂરથી જોયો કે આપણે પિસાર થયો કે પાછળથી જઈએ કે આપણને આવતા જોશે ને તો બંધ કરી નાખશે, પાછળથી જાય છે પેલા બાવાજી ટટ્ટા બેઠા છે, અગલી ભી અચ્છી પિછલી ભી અચ્છી પિછલી કો જૂતે સે માર, અગલી ભી અચ્છી પિછલી ભી અચ્છી પિછલી કો જૂતે સે માર। પેલા રાજપૂત ને મનમાં થયું કે આપણે પેલા બાવાજી પૂછી લઈએ પછી હિસાબ ચોખ્ખો કરી લઈશું, પેલા પૂછી લઈએ, એટલે બાપજીની પાસે બેઠા કે બાપુ તમે આ શું બોલો છો, તો કે બેટા મારા ગુરુએ મને મંત્ર આપ્યો છે અને કીધું છે કે અગલી ભી અચ્છી એટલે કે ત્રણ અવસ્થા છે જીવનની, જે બાલ્યાવસ્થા છે ને એ પણ સારી, જે પિછલી ભી અચ્છી એટલે કે જે વૃદ્ધાવસ્થા છે ને એ પણ સારી, પણ વચ્ચેની જે યુવાવસ્થા છે ને એને શાસ્ત્ર ની અંદર ગધા પચીસી કીધી છે, શું કીધું છે ગધા પચીસી, 75 વર્ષની અંદર પહેલા 24 વર્ષ સારા પાછલા 24-25 વર્ષ સારા, પણ વચ્ચેના જે વર્ષો છે ને ઘટમાં ઘોડા થન કરે ને યૌવન વિંજે પાક, અને ધમાલ 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 સંસારની અંદર કરી નાખે 25 વર્ષની અંદર, પછી એના પૂરો ઓસરે પછી સુરત દાદા દેખાય અને પાણી ઓસરે હાઈવે ચોખા થાય સ્પેર પર ઢીલા પડી જાય પછી કઈક ઠરીને ધામ થાય। મારા ગુરુએ મને કીધું છે કે બિજલી કો જૂતે સે માર એટલે કે આ યુવાવસ્થા છે, અને યુવાવસ્થાની અંદર આ પાંચે ઇન્દ્રિયો જે છે ને એ પાંચે ઇન્દ્રિયો તોફાન કરે છે, અને એ વખતે બેટા તું બહુ ધ્યાન રાખજે, બહુ સાવધાની રાખજે, બોર્ડ માર્યું છે રસ્તા ઉપર સાવધાની હટી તો દુર્ઘટના ઘટી, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી, જો જરા પણ જો તું સાવધાન રહ્યો નહીં અને જો ગાફેલ રહ્યો ને તો એવી દુર્ઘટના થઈ જશે। આ કર્મ રાજા ને એમાં પણ આઠે કર્મોની અંદર એ યુવાવસ્થાની અંદર મોહનીય કર્મ હોય છે, કયું કર્મ એ મોહનીય કર્મ છે, આ બધું મોહનીય કર્મ છે ને એ રાજા છે, કેવું છે એ રાજા છે, રાજાને મારી નાખો ને એટલે પછી બાકીની સેનાનું કઈ ચાલે નહીં, આ મોહનીય કર્મ એવું છે।
અને એ મોહનીય કર્મને મારવા માટે સાગર સમુદાયના એક ગચ્છાધિપતિ હતા, એનું નામ દેવેન્દ્ર સાગર સુરી મહારાજ સાહેબ. દેવેન્દ્ર સાગર સુરી, એ દેવેન્દ્ર સાગર સુરી મહારાજ સાહેબ હતા. અમદાવાદ નારણપુરાની અંદર આવ્યા અને કોઈ પણ વયોવૃદ્ધ અને મોટી ઉંમરના ગુરુદેવ આચાર્ય ભગવંત આવે એટલે હું એમની પાસે હિત શિક્ષા લેવા માટે બેસું કે સાહેબ કંઈક હિત શિક્ષા આપો, સમજાવો. બે મને કે શું સમજાવો? સાહેબ આંબિલ થતું નથી મારાથી, મારાથી આંબિલ થતું નથી. એટલે પહેલો રસ્તો એવો છે કે જો આંબિલ ના થતું હોય ને તો આગલે દિવસે ઉપવાસ કરવાનો. શું કરવાનો? આગલે દિવસે ઉપવાસ કરવાનો. એટલે આ ચામડાની જે ઝૂંપડી છે ને એની અંદર આગ લાગે. શું થાય? આ ચામડાની ઝૂંપડી છે એની અંદર આગ લાગે. લાવો લાવો લાવો, ભૂખ ને જુએ લુખી ઘાટ. જયારે કકડીને ભૂખ લાગી હોય ને ત્યારે એ વખતે જે આપો ને, તમારો અનુભવ છે ને ભાઈ, ભૂખ લાગી હોય ત્યારે જે આપો ને એ તમારે અંદર જતું રહે, ઉતરી જાય. એમાં કોઈ નાટક નહીં, કોઈ ચેટક નહીં. પેલો નંબર આ કે પેલા આગલે દિવસે ઉપવાસ કરો એટલે બીજે દિવસે આંબિલ થઈ જાય. જોજો ફરી ગયો બાપુ, વાત તો સાચી છે પણ આંબિલ ના જ વાંધા છે. તો બીજા નંબર ની અંદર બોલવા જતા હતા અને એટલામાં મંદરભાઈ જજ સાહેબ આવ્યા. મંદરભાઈ જજ સાહેબ આવ્યા, બહુ મોટા માણસ, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ અને અત્યારે સીટના અધ્યક્ષ છે, નારણપુરામાં જ રહે છે. એટલે જોડે બેઠા ખુરશી ઉપર. એટલે આચાર્ય ભગવાનને કે સાહેબ તમને તાવ આવે છે તો તમે એમ કે આંબિલ કરવાનું રહેવા દો. એમણે એમની જિંદગીની અંદર 99 વર્ષે કાદરો પામ્યા. શતાબ્દી મહોત્સવની તૈયારી ચાલતી હતી પણ દીક્ષા લીધી ત્યારથી માંડીને ચૈત્ર મહિનાની ને આસો મહિનાની શાશ્વતી હોળી એક પણ આંબેલી હોળી એમણે છોડી નથી કોઈ પણ સંજોગોની અંદર. એટલે સાહેબ તમે આંબિલ કરવાનું રહેવા દો. એટલે મંદરભાઈ કહે છે કે કેમ? તો કહે છે કે તમને સાહેબ તાવ આવે છે ને, તો કે મેં સવારે પચકાણ લીધું એ વખતે મેં બે જ દ્રવ્ય વાપરવાનો અભિગ્રહ લઈ લીધો છે, રોટલી ચૂરી અને એની અંદર કરિયાતું નાખી અને કે મારે બાપરી લેવાનું છે. આયુર્વેદ શાસ્ત્રમાં લખ્યું છે કે જ્વરે લંઘનમ પ્રોક્તમ, જયારે તમને તાવ આવે ને ત્યારે તમારે શું કરવું જોઈએ? ખાવાનું બંધ કરી દેવું જોઈએ. ઢોર બીમાર પડે ને ત્યારે ખાવાનું બંધ કરી દે છે, એને ખબર પડી જાય છે પણ આપણને ખબર નથી પડતી. જ્વરે લંઘનમ પ્રોક્તમ, કે તાવ આવે ત્યારે ખાવાનું બંધ કરી દો. એટલે અંદર જે રહેલો જે મળ જે છે એ પાકી જાય બધો. એ પાકે છે ને એટલે અહીંયા ટેમ્પરેચર આવે છે અને ટેમ્પરેચર આવે છે એટલે આપણે ડોક્ટરને બોલાવીએ છીએ. ડોક્ટર કહે છે ભાઈ એમને તાવ છે. ડોક્ટર મને શું કહે છે? ક્વિનાઇન ની ગોળી લો. એટલે ક્રોસિન લો કે મેટાસિન લો, એ ક્વિનાઇન છે. એ ક્વિનાઇન ની ગોળી લો. તો કરિયાતામાં શું છે? ક્વિનાઇન છે. આ કરિયાતામાંથી જ ગોળી બને. એટલે કે આમે મારે કે કરિયાતું લેવાનું છે તાવ આવે છે એટલે મારે આમે કે લંઘન કરવાનું છે એટલે ભૂખ્યા જ રહેવાનું છે. તો કે રોટલી અને કરિયાતું બે જ દ્રવ્યથી કે હું આજે આંબિલ કરી લઈશ, મારો આવતીકાલે તાવ ગાયબ થઈ જશે અને ખરેખર બીજે દિવસે તાવ ગાયબ થઈ ગયો. વિચાર કરો તમે જે તપના સંસ્કારો આત્માની અંદર તમે પાડ્યા છે, ભગવાનની પાસે ફળ મૂક્યું, ભગવાનની પાસે નૈવેદ્ય મૂક્યું અને ભગવાનની પાસે માગણી કરી કે અણહારી પદ મેં કર્યા વિગ્રહ ગય અનંત. એક ગતિમાંથી આત્મા જયારે બીજી ગતિમાં જાય છે એને વિગ્રહ ગતિ કહે છે. વિગ્રહ ગતિ, એક ગતિમાંથી બીજી ગતિમાં જતા બહુ સમય ન લાગે. કેટલો સમય લાગે? કેટલો સમય લાગે? પાંચ હ્રસ્વ સ્વર બોલીએ ને એટલો સમય લાગે. અ ઈ ઉ ઋ ૠ, કેટલો? અ ઈ ઉ ૠ ૠ,
અહીંથી મોક્ષમાં જવું હોય તો કેટલો સમય લાગે? પાંચ હ્રસ્વ સ્વર બોલીએ ને કેટલો સમય લાગે? અહીંથી એક ગતિમાંથી બીજી ગતિમાં જવું હોય તો કેટલો સમય લાગે? એટલે અહીંથી છૂટ્યો અને જ્યાં ઉત્પન્ન થવાનું છે ત્યાં માતાના ઉદરમાં હોય તો ઉદરમાં, અને જીવ જંતુમાં હોય તો ત્યાં વનસ્પતિમાં, જ્યાં હોય ત્યાં પહોંચી જાય અને ઉત્પન્ન થઈ જાય, આટલો સમય. આગળનું જે મટકું મારીએ છે ને એમાં અસંખ્ય સમય જાય. કેટલા? અસંખ્ય સમય જાય. અસંખ્ય સમય. સમયને ઓળખવા માટે શાસ્ત્રમાં વ્યાખ્યા લખી કે કમળના પાંદડા હોય ને કોમળ હોય, કમળના પાંદડા કોમળ હોય, એ કમળના પાંદડાની થપ્પી કરવામાં આવે, થપ્પી. અને જેની પાસે ભુજાનું બળ છે એવા મજબૂત સેનાપતિના હાથની અંદર ધારદાર અણીદાર ભારો આપવામાં આવે, ભારો. અને એ ભારો પેલા કમળના જે પાંદડાની થપ્પી છે ને એના ઉપર આમ કરે અને ઉપરથી માડી અને ભાલો નીચે સુધી છેલ્લા પાંદડા સુધી પહોંચી જાય એમાં પણ અસંખ્ય સમય જાય છે. કે જે સમયના તમે ભાગ કરી શકતા નથી એનું નામ સમય. અને ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને એમ કહે છે કે હે ગૌતમ, તું એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં. શું કહે છે? હે ગૌતમ, તું એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં. ગૌતમ સ્વામી ઊંઘતા હતા, શું કરતા હતા? પણ ગૌતમ સ્વામીના માધ્યમથી પરમાત્માએ સમસંની અંદર બેઠેલા બધાય જીવોને પ્રેરણા આપી. આ ગાથી ચોથા નંબરની જે ગાથા છે ને એમાં પહેલા જ બે શબ્દ વક્તુમ ગુણાન, કે તમને બોલવા માટેની શક્તિ આપી છે ને તો તમારે શું બોલવાનું છે? વક્તુમ ગુણાન, ગુણો બોલવાના છે, કોઈના અવગુણ બોલવાના નથી. આપણી દ્રષ્ટિની અંદર દોષ છે એને દોષ દ્રષ્ટિ કહેવાય છે. બીજી ગાથાનું મહાત્મ્ય વાંચ્યું તમે, દ્રષ્ટિ દોષ દૂર થાય છે, દોષ દ્રષ્ટિ દૂર થાય છે. અને દ્રષ્ટિ દોષ દૂર થાય છે એટલે કે કોઈની પણ નજર લાગી હોય ને એ બીજી ગાથાથી દૂર થાય છે. આ ચોથી ગાથા એની નીચે મંત્ર લખેલો છે, ઓમ રીમ અરહમ નમો સભો હિ જીનાણમ, ઓમ રીમ અરહમ નમો સભો હિ જીનાણમ. આ મંત્ર જે છે એનો પ્રભાવ આંખોના તમામ પ્રકારના રોગો મટી જાય છે. આંખોના તમામ પ્રકારના રોગો મટી જાય છે. 42 વર્ષની ઉંમર પછી, બેતાલા આવ્યા હોય પછી, બેતાલા ક્યારે આવે? 42 વર્ષની ઉંમર મટી જાય એટલે બેતાલા આવવાની શરૂઆત થાય. જેને સાતા વેદનીય કર્મનો ઉદય હોય એ છેક સુધી હરતા ફરતા રહે, છેક સુધી આપણને જોવામાં યુવાન લાગે, એની ઉંમર દેખાય નહીં. ઘણા માણસો 55 વર્ષના હોય, 60 વર્ષના હોય પણ દેખાવની અંદર શરીરની સ્ફૂર્તિથી આપણને એમ લાગે કે 40-42 હશે, વધારે નહીં હોય. કારણ કે શરીરની અંદર સાતા વેદનીય કર્મનો ઉદય હોય. અને સાતા વેદનીય કર્મનો ઉદય ક્યારે હોય? કે જેને જીવ દયા સારામાં સારી પાડી હોય. આ ઉંમરવાળા વડીલો હોવા છતાં પણ નીચે જમીન ઉપર બેસી શકે છે? ભગવાનની આગળ પંચાંગ પ્રણિપાત ખમા સમણા દઈ શકે છે ને? જે લોકો ખુરશી પર બેસે છે ખમાસણા પંચાંગ પ્રણિપાત નથી દઈ શકતા. ભગવાનને ખમાસણ નથી દઈ શકતા. તમે વિચારજો કે આપણું શરીર કેવું તકલાદી છે, કેવું ખોખલું થઈ ગયું છે. આ તળેલું ખાઈ ખાઈને, નાસ્તા ખાઈ ખાઈને ગુજરાતી પ્રજા છે ને એને શરીરનો ઘાણ કાઢી નાખ્યો, બગાડી નાખ્યો છે. મારવાડી બહેનો, રાજસ્થાની બહેનો જુઓ તમે, અહીંયા નથી જોવાના, પાલિતાણામાં જુઓ તમે, એ 72 વર્ષે ને 75 વર્ષે લાકડી લઈને પાલિતાણાનો ડુંગર ચડી જાય, ડુંગર ચડી જાય તો નહીં, નવાણું કરે. શું કરે? નવાણું કરે. પણ એ દાલ રોટી ખાય ને શાક ને રોટી જ ખાય, તમારી જેમ ભજીયા ભૂસા ના ખાય. મેં ઉદયપુર ચોમાસું કર્યું ને ત્યાંથી હું આ શીખી રહ્યો. હું અમદાવાદી છું, બહુ શોખીન હતો,
પણ અમદાવાદી પણ ઉદયપુર ચોમાસુ કર્યું એટલે છૂટી ગયું કે જો આ કાયાની પાસેથી જો કામ કઢાવવું હશે ને તમારે તો તમારે આહાર વિહાર અને નિહાર આ ત્રણ વસ્તુમાં ધ્યાન રાખવું પડશે આહાર વિહાર અને નિહાર આ ત્રણ વસ્તુમાં તમારે ધ્યાન રાખવું પડશે પેલા બાવાજીએ ગુરુ મંત્ર જે હતો એ પેલા રજપૂતને સમજાયો પેલો રજપૂતે પેલી રજપૂતાણીની હામે જોયો અને કીધું કે હા ભર કે આ હા ભર કે તમને નથી કીધો એ કોને કે છે એના આત્માને કે છે કે વિચલી કો જૂતે સે માર કે યુવાવસ્થા છે ને એટલે કે અહીંયા શાંતિથી જાગી છે બેસી ગયા છે અલગ આ ગોચરનું ધ્યાન કરી રહ્યા છે આ તને નથી કીધું કે વિચલી કો જૂતે સે માર એટલે કે તારે કે મન ઉપર લેવાની જરૂર નથી આપણે શું કરીએ છીએ ટોપી પહેરી લઈએ છીએ શું કરીએ છીએ આ ટોપી પહેરી લઈએ છીએ કોઈ વાત ચાલતી હોય તો તમે ત્યાં પહોંચો ને પેલા લોકોની વાત પૂરી થઈ ગઈ હોય પણ તમને મનમાં છે ને શંકા લાગે કે હું ગયો ને એટલે એ લોકોએ વાત કરવાની બંધ કરી દીધી મારી વાત કરતા હતા મનમાં વાયરસ આવે છે એ લોકો મારી વાત કરતા હતા પણ કે હું ત્યાં ગયો ને એટલે વાત કરવાની બંધ કરી દીધી અને પછી કે ચલો બસ ત્યારે બીજું કઈ કામ હતું કે એમ કઈ છૂટા પડે એટલે તમને લાગે કે સારું જુઓ અગલી ભી અચ્છી પિછલી ભી અચ્છી પિછલી કો જૂતે સે માર સમજી ગયા તમે હવે જે નામ ના લખાયું હોય તો લખાઈ દેજો 20 વ્યવહારમાં નિકાજિત કર્મ આ ચામડાની ઝૂંપડીની અંદર આગ લાગે છે અંદર એટલે અંદર પાણી નાખીને અંદર મગનું પાણી નાખીને રાબડી નાખીને અંદર ઠારવી પડે શું કહે આગ લાગી છે ને અંદર ત્યારે શું કરવી પડે ઠારવી પડે પ્રવાહી નાખીને પાણી નાખીને અંદર આગને ઠારવી પડે છે એને તૈજસ શરીર કહેવાય છે અંદર જે રહેલું શરીર છે ને એ તૈજસ શરીર છે તૈજસ શરીર એટલે કે તપસ્વીના મોઢા ઉપર એક પ્રકારની આભા ઉત્પન્ન થાય છે એક પ્રકારનું તેજ ઉત્પન્ન થાય છે તપસ્વીના હંમેશા આશીર્વાદ લેવા તપસ્વીની હંમેશા ભક્તિ કરવી આંબીલ કરવા માટે બેઠા હોય ને તો એને પીરસવા માટે જવું એક વસ્તુ આંબીલને આપણે પીરસીએ ને તો આંબીલ કરવાની તાકાત આવે મારાથી આંબીલ થતા નહોતા પણ હું આંબીલ મારા મહાત્માની ગોત્રી લઈ આપું મોટે ભાગે દરેક સંઘોમાં આંબીલ શાળા હોય જ અને એ આંબીલ શાળાની અંદર જઈ અને લાંબાનું હોય ને નજીકમાં જ હોય પણ છતાંય એ તપસ્વીના મને આશીર્વાદ મળે તો હું તપ કરી શકું તપસ્વીના હંમેશા આશીર્વાદ લેવો તપસ્વીની ભક્તિ કરવી તપસ્વીની પ્રભાવના કરવી તપસ્વીનું બહુમાન કરવો અને તપસ્વી પ્રત્યે હૈયાની અંદર અહોભાવ રાખવો એ ધન્ય છે કે આવા કલયુગની અંદર આપ 500 આંબીલ કરી શકો છો આપ વર્ષી તપ કરી શકો છો અને છતાંય આટલું બધું કામ અને આટલી બધી ક્રિયા તમે કરી શકો છો આવો ભાવ હૈયાની અંદર આવે ને એ આત્માઓને તપ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે તીર્થંકર પરમાત્મા એ જ ભાવની અંદર મોક્ષે જવાના હોવા છતાં પણ તપશ્ચર્યા કરે છે એની પાછળનું કારણ કે પોતાના આત્માની અંદર રહેલા જે નિકાચિત કર્મો છે એ કર્મોને તોડવા છે અને સાથે સાથે જગતના જીવોને પ્રેરણા આપવી છે જગતના જીવોને પ્રેરણા આપવી છે સુરતની અંદર એક સૂર્યકાંતભાઈ બહુ તપસ્વી લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ બન્યા પણ પ્રેસિડેન્ટ બન્યા એટલે ચોપડ કરી દીધી પોતાની આજુબાજુના મિત્ર મંડળીની અંદર કે જો ભાઈ હું 24 કરું છું આ લાયન્સ ક્લબમાં રાત્રે જમવાનું થાય મેળાવડો થાય ને તો હું એની અંદર જમીશ નહીં મને કઈ ખોટું લાગ્યું નથી લાગવાનું નથી પણ પેલા ખુલાસો કરી દઉં છું અને દિવસ દરમિયાન પણ જો મીટિંગ હોય સભા હોય તો ઉકાળેલા પાણીનું ઢોસકું જોડે લઈને જાય કોઈ પણ મોટો માણસ ધર્મ કરે ને એને જોઈ અને બીજા જીવોને પણ પ્રેરણા જાગે તમે એક જીન મંદિરની અંદર સિદ્ધ ચક્ર પૂજન ભણાવો એ સિદ્ધ ચક્ર પૂજન ભણાવો તમે એટલે એને જોઈ અને કુટુંબના 5 માણસને પણ મનમાં ઈચ્છા થાય કે છોકરા કેનેડા છે છોકરા ઓસ્ટ્રેલિયા છે છોકરા ભણવા માટે બહાર ગયા છે દીકરા આવે ને એટલે આપણે પણ આવું એક સિદ્ધ ચક્ર પૂજન ભણાવવું છે પરમાત્માની ઉત્કૃષ્ટ ભક્તિ છે
कल्पांत काल पवनो तथा नक्र चक्रम आ तोफाने चढ़ेला समुद्र नु वर्णन कर्यु छे। आ चौथी गाथा नी छेल्ली बे लीटी नी अंदर के समुद्र छे ने एनी अंदर समुद्र तोफाने चढ़ो छे एटले के प्रलय काल आव्यो छे એટલે મોજાઓ છે ને એકદમ ઉછળી રહેલા છે એની અંદર માછલાઓ મગરમચ્છો એ પણ ઉછળી રહેલા છે અને આવો સમુદ્ર સમુદ્ર શાંત હોય તો પેલા નથુરામ પાડે અને મિહિરસેન જેવા જે તમૈયાઓ છે ઇંગ્લિશ ચેનલ કરનારા ભણવામાં આવ્યો છે નથુરામ પાડે અને મિહિરસેન નામના બે તરફ ઇંગ્લિશ ચેનલ તરી ગયા એવી રીતે સમંદર ને તરી જવાય પણ જે પ્રલય કાળ નો સમંદર હોય વાણો ને જાજો ને સ્ટીમરો હારાબોરો થાય ઉછળે ઊંધી પડી જાય આવા સમંદર ની અંદર પણ કોવા તરી તુમ્હારા મામલુ ની જેમ ભૂજા પ્યામ પોતાની ભૂજાના બળ વડે તરવાનો છે અત્યારે ભૂજા ચીજું કઈ નથી કોઈ અલેસા નથી કોઈ જહાજ નથી કોઈ સબમરીન નથી કોઈ મટર ના કેવી નથી એટલે કે આવો કોઈ સમંદર તુફાને ચડ્યો હોય તો કોઈ તરી શકે ખરું તો કે છે કે હે કુળ સમુદ્ર 1000 જીવા વાળો બૃહસ્પતિ પણ તમારા ગુણગાન ગાવા માટે અસમર્થ છે અને એ જેમ 1000 જીવા વાળો બૃહસ્પતિ ગુરુ અને એ આપણા ગુણગાન ગાઈ શકતો નથી કારણ કે ગુણ અનંતા છે ઉત્તમ પુરુષોના ગુણ ગાવાથી એ ગુણ આપણી અંદર આવે છે આદિનાથ પરમાત્માના સ્તવનમાં લખ્યું છે જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આપે નિજ અયં જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ જેમ મેં કીધું કે તપસ્વીની ભક્તિ કરવાથી તપસ્યા આવે જે ક્રિયા કરતા હોય ચુસ્ત ક્રિયા કરતા હોય ઉભા ઉભા ક્રિયા કરતા હોય ટટ્ટા બેસીને ક્રિયા કરતા હોય તમાશા બરાબર દેતા હોય એવા ક્રિયાવાન આત્માઓને જો સહયોગ આપવાથી તમારી અંદર ક્રિયા કરવાની તાકાત આવે બીજા જીવને તમે સમાધિ આપો છો એને ધર્મનું સમજાવો છો પુણ્ય પ્રકાશનું સ્તવન તમે જોયું છે વાંચવા આવડે છે શીખ્યા છો એ 84 લાખ જીવયોની સાથે કેવી રીતે મિચ્છામી વિક્રમ દેવોને કરવો એ તમને આવડે છે એ તમે કરાવો છો એક જીવને તમે સમાધિ આપો છો તમને સમાધિ મળે છે તમે શાંતિ આપો છો શાંતિ મળે છે સાતા આપો છો સાતા મળે છે જે આપો ને એ મળે આ દુનિયાનો નિયમ છે તમે જેવું આપો ને એવું તમને મળે તો કહે છે કે આ હે ગુણ સમુદ્ર કે આ સમંદરને તરવો પણ મુશ્કેલ આપણા ગુણોને ગાવા પણ મુશ્કેલ પણ હું તો બાળક બની અને તમારી પાસે આવ્યો છું અને ઊભો રહું છું ફક્ત અમારની ચોથી ગાથા ગણું છું જે ચોપડી આપી છે એમાં નીચેનું ફળ લખ્યું છે બુદ્ધિ સાગર સુધી મારા સાહેબ તાપી નદીને કિનારે અમદાવાદમાં હોય તો સાબરમતી નદીને કિનારે મૌડી હોય વિજાપુર હોય તો સાબરમતી નદીના જે વાઘા હતા એટલે કોતરો હતા એ કોતરોની અંદર જઈ અને ઓમ અરહમ મહાવીર એનું ધ્યાન કરતા હતા ઓમ અરહમ મહાવીર એ મહાવીરને એટલું બધું ગમતું હતું કે હે આત્મા તું મહાવીર છે તું કેવો છે તું મહાવીર છે તું બકરીનું બચ્ચું ન બનીશ તું શિયાળનું બચ્ચું ન બનીશ તું સિંહનું બચ્ચું બનજે ઓમ અરહમ મહાવીર બુદ્ધિસાગર દાદા સુરતની અંદર હતા અને આ તાપી નદીને કિનારે જાપ કરવા માટે ગયા ને ત્યાં બાજુમાં પેલો માછીમારી માછલીની જાળ નાખે છે એને કહે છે ભાઈ તું શું કરે છે અરે કે બાપુ મારી આજીવિકા છે અરે કે તું ફ્રૂટનો ધંધો કર તું શાકભાજીની દુકાન કર તું ના હોય તો અસ્ત્રો ચલાવતા અજામત કરવાનું તું શીખી જા પણ કે આ બીજા જીવોને તું ત્રાસ આપીશ એ લોટ ખાવા માટે પેલી માછલી આવે છે એ લોટ ખાય છે અને પેલો અંદર રહેલો જે અણી છે એના તાળવાની અંદર ભોંકાઈ જાય છે અને ચિત્કાર પાડીને પેલી માછલી આમાં અંતર પડે છે અને મરી જાય છે તું લાઈને બહાર કાઢે છે અને વેચે છે તું
કે બાપો મારી આજીવિકા છે, હું શું કરું, હું વિચાર કરીશ, અને એ ચાળ લઈ સમેટી અને ઘેર જવા નીકળ્યો. આજનો દિવસ એના માટે એવો હતો કે એની જાળમાં એક પણ માછલી આવી નહીં, એની જાળમાં એક પણ માછલી આવી નહીં. આ ગાથામાં જે લખ્યું છે કે 21 કામરી લેવાની, પથ્થરની ઝીણી 21 કામરી લેવાની, અને એક એક કામરી ઉપર 7-7 વાર મંત્ર બોલવાનો. આ ચોથી ગાથાના 2 મંત્ર નીચે લખેલા છે. અને 7-7 વાર મંત્ર બોલી અને જળની અંદર કામરી ના પડે એ વિસ્તારની અંદર એક પણ માછલી આવતી નથી. બધી મસ્તામાં જતી રહે, વચ્ચે જતી રહે, વચમાં એક પણ અહીંયા માછલી આવતી નથી. પેલો જતી વખતે બાપુને પગે લાગી ગયો કે બાપુ તમારું જે વચન છે ને એ મને કે કોમને મારે આજે સ્વીકારવું પડ્યું, મને કે કોમને મારે સ્વીકારવું પડ્યો. અને બાપુને કીધું કે આજથી આ જાળ છે ને માછીમારીની જાળ એ હવે ઘેર જઈ અને એને દિવાસીને ચાપી દઉં છું અને બાળી નાખું છું. એ તો તમે કરવા જઈ શકવાના નથી, પણ એ જે મંત્ર છે ઓમ રીમ અરહમ નમો સબ્બો હિ જીણાણમ, જેને બેતાળા પછી મોતીઓ આવ્યો હોય, મોતીઓ તો ઉતરી જાય પણ પથ્થરીઓ મોતીઓ આવી ગયો હોય, રતાંતળા હોય, રાતે એને દેખાતું ના હોય, રાતના ટાઈમે ઓછું દેખાતું હોય, આંધળા હોય રાતના ટાઈમે, અને બીજી આંખની નસો સુકાઈ ગઈ હોય, ડોક્ટરે કીધું છે કે સાહેબ હવે એની અંદર કોઈ ચેતના નથી, પસાર થઈ શકે એવી નથી, એના માટે સુંદરમાં સુંદર પ્રયોગ છે, લખી લેજો નોટમાં, એ ચોપડીમાં લખી લેજો આની અંદર કે આ ઓમણી મરમનો સપો એ જીનાણ જે મંત્ર છે એની એક માળા ગણવાની, અને માળા ગણ્યા પછી આ હથેળીના જે છે હથેળી, આ હથેળીનો ભાગ એ આંખના પોચા ઉપર આ પ્રમાણે તમારે 3 વાર તમારે કરી દેવાનો. આ પ્રમાણે તમે કરી દો આંખના તમામ રોગો મટી જાય છે, મારો અનુભવ સિદ્ધ થયો છે, કેટલાય લોકોને આપ્યો છે આજ મંત્ર પઠતાનો, અને કેટલાય લોકોને આંખની તકલીફ દૂર થઈ ગઈ. સુરતના અંદર, સુરતની અંદર હેતલભાઈ માલણવાળા હીરા બજારના વેપારી રવિવારે ક્રિકેટ રમવા માટે જાય અને ક્રિકેટનો બોલ આંખની અંદર વાગ્યો અને ડોક્ટરે કીધું કે હેતલભાઈ જોખમ છે. મારા ઉપર સમાચાર આવ્યા કે સાહેબજી આનો કોઈ રસ્તો, દર વર્ષે આવે મારી પાસે 3 દિવસ રહી અને જાપ કરે, માલણના છે, માલણની અંદર પ્રતિષ્ઠા કૈલાસ સાગર મારા સાથે કરાવી છે, માલણ બનાસકાંઠાની પાલનપુર પાસેનું ગામ છે. હા, મને કે સાહેબ કેટલો સમય કરવો પડશે? પહેલી નજરે ઇનિશિયલ છે ને, કોઈ પણ વસ્તુની વાત કરીએ ને એટલે બહુ લાંબો સમય કરવો પડે એમ કહીએ ને તો કંટાળો આવે, શું તો ના થાય. અમારી પાસે આવો ને એટલે તમારી આશા એવી હોય કે કોઈ જાદુ છડી તમારા ઉપર આમ ફેરવી દઈએ ને, આમ કોઈ આમ ચમત્કાર કરીને, કેમ કે અમારે કશું કરવું પડે નહીં, બધું તમારે જ કરવાનું, પણ એ થઈ શકતું નથી. જ્ઞાન અને ક્રિયા બંને દ્વારા મોક્ષ મળે છે, જ્ઞાન અને ક્રિયા બંને દ્વારા મોક્ષ મળે છે. એટલે જ્ઞાન આપવાનું કામ મારું છે અને ક્રિયા કરવાનું કામ તમારું છે. મેં કીધું હેતલભાઈ તમે કામ કરો, તમને ડોક્ટરે કેટલા મહિના કીધા છે? કે સાહેબ ડોક્ટરે તો હાથ ઊંચા કર્યા છે, તો મારા કહેવાથી 2 મહિના કરો, 2 મહિના, અને 2 મહિનાની અંદર તમને એમ લાગે કે 50% ફેરફાર થયો છે તો બીજા 2 મહિના કરો, એટલે 4 મહિના તમારું ઓકે. અને સાચું બોલ્યું, ધર્મનો પ્રભાવ છે, મારો કોઈ પ્રભાવ નથી. ખરેખર શાસ્ત્રની અંદર જે ટંકશાળી વચનો લખેલા છે એને શ્રદ્ધાપૂર્વક ભાવ પ્રમાણે એ તો કરવાનું છે. હવે ડોક્ટરે કીધું છે કે આંખો જતી રહી તારી એ કામ કઈ ભાઈ, હવે આ રમવાનો શોખ હતો ને ક્રિકેટનો મોઘો પડી ગયો. ઘણી વાર શોખ છે ને મોંઘા પડી જાય, લોકો ફરવા જાય છે કે મરવા જાય છે ખબર છે? હા, ફરવા જાય છે પણ મરી જાય છે, એનું આયુષ્ય ક્રમ ત્યાં જ ઉતરી જાય છે.
એટલે આ ભક્તામણની ચોથી ગાથા એનો મંત્ર એનો પ્રભાવ આપણે જાણ્યો છે. મર્યાદા દિવાલની આર પાર પણ માણસ જોઈ શકે, દિવાલની આર પાર પણ માણસ જોઈ શકે તો પછી નજીકનું તો જોઈ શકે ને. દિવાલની આરપાર જો તમે જોઈ શકતા હોય, આની પાછળ ઊભું થાય છે તમને દેખાતું હોય તો પછી નજીક તો તમે જોઈ શકવાના છો. એટલે આ એનું મહાત્મ્ય છે. એ ચોપડીમાં લખેલું નથી પણ આંખના રોગો માટે અદભુતમાં અદભુત આ મંત્ર છે. જેને વિઝન ઓછું હોય, કઈક છે મારી સામે માણસ ઉભો છે પણ ચોખ્ખો ચહેરો ના દેખાતો હોય, આવા કેટલાય પ્રકારના આંખના રોગો આ મંત્ર થી મટી જાય છે. આ મંત્ર અમારે સુરી મંત્ર માં ગણવાનો આવે છે. આપી દઈશું બપોરે તમને, ચોપડીમાં નીચે છાપેલો છે પણ છતાંય તમને અત્યારે ગુરુમુખી અહીંયા અત્યારે જ આપી દઈએ છે. પરમાત્માની સાક્ષી એમ. ઓમ હ્રીમ ઓમ હ્રીમ નમો હરિ.